वागरानी दहेज जीआईडीसी में आवेली ओम ऑर्गेनिक कंपनी में उत्पादन प्रक्रियाधीन रिएक्टर फाटी जता आग लागी जता प्लांट में काम करता 6 जेटला कामदारों आग में भड़तू थई गया था, जेने लईने तेमना परिवारजनों में शोकनी लालिमा व्यापी गई हती। भरूच जिल्ला में वागरा तालुका में आवेली दहेज औद्योगिक वसाहत में फरीवार एक आगनी गंभीर दुर्घटना बनी छे, जेमां 6 लोको जीवता गुंजाया छे। हां, दहेज में आवेली औद्योगिक वसाहतोनी कंपनीओमां खास वारे नानी मोटी घटनाओ घटती होय छे। गैस लीकेज त्यारबाद आग लागवानी घटना मोटा भागे बनती होय छे, त्यारे सेफ्टी विभाग, हेल्थ विभाग अने पोल्यूशन कंट्रोल विभाग हाथ पर हाथ धरीने बेसी रही होय तेवुं कामदार नहवे लागी रह्युं छे। कारण एटलुं ज छे के वारंवारनी आगनी आ घटनाने लईने निर्दोष कामदारोनो जीव लेवाई रह्यो छे। त्यारे दहेजमां आवेली ओम ऑर्गेनिक कंपनीमां કે જેમાં સોલ્વન્ટની પ્રક્રિયા ચાલતી હતી અને એપીઆઈ ઇન્ટરમીડિયેટ્સ ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં ધડાકો થયો અને વિકરાળ સ્વરૂપમાં આગ લાગી। આ આગ દૂરથી પણ જોવા મળી હતી। આ બનાવને પગલે કંપનીના પ્લાન્ટમાં કામ કરતા 6 જેટલા કામદારો જીવતા બુજાઈ ગયા હતા, એમાં મોટા ભાગે ડેડિયાપાડા, તાકબારા અને સ્થાનિક 2 લોકો હતા। 6 કામદારો આ આગમાં લપેટમાં આવી જતા તેઓ બળી ગયા હતા અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો। મોડી રાત્રિના લાગેલી આ આગને લઈને કોઈ પણ કામદારો ઓળખી શકાય નહીં એવી હાલત તે બળી ગયા હતા। આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કંપની દ્વારા કરવામાં આવી હતી। જોકે આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીનાબેન પાટીલ, દહેજ પોલીસ તેમજ સેફ્ટી વિભાગના અધિકારીઓ દોડ્યા હતા અને આ મામલે દાઝી ગયેલા તમામ 6 કામદારો કે જેમાં પારસનાથ યાદવ, ઉંમર 55, કે જો ઓમ ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા 2 વર્ષથી કંપનીના એમ્પ્લોયર તરીકે પ્લાન્ટ ઓપર તરીકે નોકરી કરતા હતા, તો મૂળ યુપીના હતા અને હાલ દહેજમાં રહેતા હતા. રામુભાઈ વસાવા, ઉંમર 45, જેઓ 1 વર્ષથી કંપનીના કોન્ટ્રાક્ટ હેલ્પર તરીકે કામ કરતા હતા, 2 દિવસ અગાઉ જ પોતાના ગામ સાગબારાથી દહેજ ખાતે કંપનીમાં નોકરી અર્થે આવેલા હતા અને બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા. જયદીપભાઈ બામરોલિયા, ઉંમર 35, તેઓ કંપનીના એમ્પ્લોઈઝ અને લેબ ટેકનિશિયનની પોસ્ટ પર નોકરી કરતા હતા, મૂળ જૂનાગઢના હતા, હાલ વાગરા ખાતે રહેતા હતા. તીરથ ગદારી, ઉંમર 22, જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને નોકરી અર્થે દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે નોકરી પર જોડાયા હતા. પુનિત મહંતો 57 વર્ષના છે, જેઓ ઝારખંડના પલામુનાના રહેવાસી હતા અને કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે 2 મહિનાથી નોકરી પર જોડાયા હતા. રતનભાઈ કુશવા, ઉંમર 32, જેઓ 8 મહિનાથી દહેજની આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં ઓપરેટર તરીકે જોડાયા હતા. આમ કુલ 6 જેટલા લોકોના આ ઘટનામાં મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં જ ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ એટલે કે હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ DBCP ઘટના સ્થળે દોડી ગયું હતું. જિલ્લા પોલીસ વડાએ આપેલી વિગતોમાં જણાવ્યું હતું કે ઓમ ઓર્ગેનિક કંપનીમાં જે ઘટના બની છે તેમાં 6 લોકોના મોત નિપજ્યા છે અને આ બાબતે ચોક્કસ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓને કંપનીએ ના અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી. આમ વધુ એક વખત દહેજની એક નામાંકિત કંપની જે થોડા સમય પહેલા જ શરૂ થઈ હતી તેમાં આગ લાગી જતા 6 જેટલા કામદારોના કમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મારું નામ વસંતભાઈ વસાવા છે, હું સાગબારા તાલુકો ભગોડ ગામનો રહેવાસી છું અને અહીં સવારે દહેજ કંપનીમાં બ્લાસ્ટ થયો, સામેથી ફોન આવ્યો 4 વાગે કોલ, તો જાણવા મળ્યું કે તમારું સંબંધી હજુ અમને તો એવું ચોખ્ખું કીધેલું એ લોકો કે મળતું નહીં, એવું લાશો નહીં મળતી, પણ જ્યારે અમે અહીં પહોંચ્યા કંપનીએ ત્યારે એવું ખાલી કીધું એ લોકોએ કે સિવિલ હોસ્પિટલે લઈ ગયા છે, મૃત્યુ જ પામી ગયેલા છે, 6 જણા એવું સાંભળ્યું છે, બીજા કયા જગ્યા નહોતા એ અમને નહીં ખબર, મૃત્યુ જ પામી ગયેલા છે. મારું નામ ગોવિંદ વસાવા છે, હું શાકબારાનો છું અને અમને આ કંપની પરથી સામેથી કોલ આવ્યો ચિરાગભાઈ વેખેરાનો કે એમને જણાવ્યું કે કંપની દહેજ કંપનીની અંદર આગ લાગતા રિએક્ટરો બ્લાસ્ટ થયા, એમાં મારો ભાઈનો હાડુભાઈ હતો આ કંપનીની અંદર, શું નામ એ પ્રકાશભાઈ, તો એમનું મૃત્યુ થઈ ગયેલું છે એવું જાણ મળી, એટલે અમે અંકલેશ્વરથી 6 વાગ્યાથી અહીંયા હાજર થયેલા છે. આવ્યા પછી અમે ત્યારના ગેટ પાસે જ ઊભેલા છે, અમે કંપનીની અંદર હજુ અંદર પ્રવેશ કર્યા નહીં અને અમે આવ્યા પછી એ પહેલાં લાશો સિવિલ હોસ્પિટલે ખસેડી દેવામાં આવેલી છે.
तारीख 10-11 ની રાતમાં લગભગ 12:30 થી 1ની વચ્ચે ઓમ ઓર્ગેનિક્સ કંપની જે છે દહેજ ખાતે આવેલી એમાં આગનો બનાવ બનેલો છે। આ સમગ્ર ઘટનામાં એવી વિગતો સામે આવેલી છે કે આ જે પ્લાન્ટ છે એ મિક્સ સોલવન્ટ પ્લાન્ટ છે અને એમાંથી ડિસ્ટિલેશનનું કામ કરે છે અને અલગ અલગ રસાયણો બનાવે છે। એ દરમિયાન આ રિએક્ટર જે છે એની અંદર બ્લાસ્ટ થઈને પછી આગ લાગેલી છે। અંદર 6 કામદારો કામ કરતા હતા, એ 6ના મૃત્યુ થયેલા છે। તમામની જે ડેડ બોડી છે એ હાલ બહાર કાઢીને સિવિલ ખાતે મોકલવામાં આવેલી છે। આ કંપની જે છે એ લગભગ 1.25 વર્ષથી અહીંયા કામ કરે છે અને હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। આગનો જે ઘટના છે એની અંદર આગ અત્યારે બુઝાવી દેવામાં આવેલી છે। પોલીસ, ફાયરની ટીમ અને તંત્રની ટીમો અહીંયા કાર્યરત છે। મેમ, ઘટના કઈ રીતે બની એની કોઈ માહિતી મળી છે? હાલમાં પ્રાઇમરી એટલું જાણવા મળેલું છે કે આ પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા જે ચાલતી હતી એ દરમિયાન બ્લાસ્ટ થયો અને આગ લાગેલી છે। વધુ હવે FSLની ટીમ અને ડિસ્કની ટીમ કહી શકશે।